षष्ठोऽध्याय काय वांग मनः कर्म योगः स आश्रवः शुभः पुण्यस्य अशुभः पापस्य यक्षाया कषाययोः सांपरायिकेर्या पथयोः મારે બુકમાં જુદા જુદા પેજીસ ઉપર છે. ઇન્દ્રિય કષાય વ્રત ક્રિયા પંચવિંશતિ સંખ્યા પૂર્વસ્ય ભેદા. હા, આ શ્વેતાંબર પરંપરામાં અને દિગંબર પરંપરામાં સૂત્રનો થોડોક ભેદ છે. હા, તમે મને લાસ્ટ ટાઈમ એ કીધું હતું, કઈ વાંધો નહીં. સોરી, મને ઇંગ્લિશ માંથી કરો, ઓલું બોલાતું નથી સરખું એટલે. હા હા, વાંધો નહીં વાંધો નહીં, બોલો બોલો બોલો. તીવ્ર મંદ જ્ઞાતા જ્ઞાત ભાવ વીર્યાધિકરણ વિશેષ્ય વ્યસ્તદ વિશેષ. ના, થોડુંક ફેર પડે છે. કમલાબેન તમે બોલો તો. કમલા તું બોલી કઈ? અનમ્યુટ કરો કમલાબેન, અનમ્યુટ કરો. હા જી, હા હા હા, મેં બોલ્યું. એક મિનિટ. હા, કોણ સા અધ્યાય બોલને બાબુજી? છઠ્ઠા અધ્યાય. બરાબર થયું. વિશેષ્ય કમલાબેન્ટ ઓલું થઈ ગયું. બંધ થઈ ગયું તો કમલાબેન નું મ્યુટ થઈ ગયું છે. અધિકરણ જીવા જીવા આદ્યમ સંરંભ સમારંભારંભ યોગ કૃત કારિતાનુ મત કશાય વિશેષય સ્ત્રી 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 ચતુ ચતુ શૈ કશ. એ બરાબર થયું. નિર્વતના નિક્ષેપ સંયોગ નિસર્ગા ક્ષિચતુ દી ચતુ દી ત્રી ભેદા પરમ તત્ પ્રદોષ માત્સર્યાંતરાય સાધનોપઘાતા જ્ઞાન દર્શના વર્ણયો. આમાં છે ને, આ છે અંતરાયા સાધના સાધનોપઘાતા તત પ્રદોષ નિન્નવ માત્સર્યાંતરાયા સાધનોપઘાતા જ્ઞાન દર્શના વર્ણયો. તત પ્રદોષ નિન્વ નિન્વ નિન્નવ 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 માત્સર્યાંતરાય સાધ, બરાબર નથી થયું. માત્સર્ય અંતરાય આ સાધન ઉપઘાતા જ્ઞાન દર્શના વર્ણયો. દુઃખ શોક તાપા ક્રંદન વધ પરી વધ છે કે વઘ છે? વધ ધ ધ વધ વધ
दुख शोक तापा क्रंदन वध परिदेव नान्यात्म परोभय स्थान्य सद्वेद वेदकस्य वेगस्य सद्वेद्यस्य सद्वेद्यस्य सद्वेदस्य ओके पची भूतव्रत भूत भूत भूतव्रत्यनुकंपा दानम सराग संयम संयमादि योग ज्ञाति ज्ञाति शौच मिति सद्वेगस वेगस वेद्यस एमा थोड़ा फरक छे भूत भूत आ दीर्घ उकार कहेवाय छे संस्कृत बराबर छे हां समझ वाची सा भूत व्रत्यनुकंपादानम सराग संयमादि योग शांति शांति छे ज्ञाति नदी शांति शौचमिति सद्वेद्यस्य भूत व्रत्यनुकंपा दानम सराग संयामिदि योग शांति शौचमिति सद्वेद्यस्य केवली श्रुत संग धर्म देवाद्वर्णवादो दर्शन मोहस्य ई बराबर थियो ओके कषायो दयात् तीव्रात्म तीव्रात्म परिणामं परिणाम श्वारित्र मोहस्य कषायो दयात् तीव्रात्म परिणामश्चारित्र मोहस्य कषायोद्यात् तीव्रात्म कषायोद्यात् तीव्रात्म परिणाम चारित्रयो मोहस्य बहारंभ परिग्रह त्वं च नारकस्यायुष बह्वारंभ बह्वारंभ परिग्रह बह्वारंभ परिग्रह त्वं च नारकस्यायुष पची आ सतमो कहीं तो आपने माया माया तैर्य तैरग्यो नस्य अल्पारंभ परिग्रहत्वं स्वभाव मार्ग वाद वाज्यवं च मानुपस्य मानुषस्य मानुषस्य पस्य मानुषस्य सॉरी निशीलव्रतत्वं च सर्वेषां निशीलव्रतत्वं च सर्वेषां 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 बधा कई गति गमे तमने कई गति गमे एटले गति एटले मनुष्य वेद गति नरक नरक च मनुष्य ने दे हाँ सिद्ध गति गमे सिद्ध गति सिद्ध गति सिद्ध गति Nabin knows the right answer. Chare, chare gati nathi gamti. Ave, apne dev gati ma javanu chhe. Sarnachi Maharaj, man ek ach prashna hato. Aapne number 16 chhe chhe, ee aapne beginning aapne ba, ha ne va chhe. To pehla aave ba, ba, bahva, bahva aave bahva. વિનય અને આર્જવ છે કોમલતા કોમલતા એક તો વિનય કરીએ આપણે બધાનો મોટા હોય એનો વિનય કરીએ જે વિદ્વાન હોય એનો વિનય કરીએ એ એક વિનય આપણી અંદર વિનય હોય અને એક કોમલતા હોય અંદરની કોમલતા હોય તો ફરક છે ને બેમાં કોમલતા આપણે એટલે કોમલતા એટલે બહુ હળવોપનો જેને આપણે કહીએ બહુ હળવા છે કહીએ ને એટલે તરત જ
कोई वस्तु नो ई एने कोई ना आंसू जोई ने तरत ज एना आंख में आंसू आवी जाए तो एकमता कहेवाय। ठीक हां थैंक यू साधना जी महाराज। लास्ट टाइम आपने कीधु तू के अवर्णवाद જ્યારે આપણે ખોટું બોલીએ કઈ ખોટું બોલીએ એ અવર્ણવાદ થાય, બધી ખોટા વિચારો કરીએ એ અવર્ણવાદ ના કહેવાય? હા, મન વચન કાયાથી અવર્ણવાદ ન કરવો એનો મતલબ એ છે ખોટા વિચાર। ઓકે થેન્ક યુ। એ તો સ્થૂલ રૂપે કહી દીધું છે, જયારે આવશે ત્યારે જ વાણીમાં નીકળશે। બરાબર છે, સાચી વાત। થેન્ક યુ। હવે આપણે દૈવગતિના કારણ માટે આવ્યા છે। આમ તો ખબર જ છે કે દરેક સમયમાં દરેક ક્ષણે દરેક પલે સાથે કર્મનો બંધ થાય છે એક આયુષ્યને છોડીને, પણ છતાં પણ એક વિશિષ્ટતા બતાવેલી છે અને આ જેટલા પણ કારણો બતાવ્યા છે એ કારણો અનુબંધના નથી। એટલે એક તો પ્રકૃતિ બંધ છે, સ્થિતિ બંધ છે, પ્રદેશ બંધ છે અને અનુભાગ બંધ છે। તો જે પ્રદેશ બંધ છે, પ્રકૃતિ બંધ છે, એ નિરંતર નિરંતર થતું જ હોય છે, અને અનુભાગ બંધ અને સ્થિતિ બંધ જે છે એ કશાયના કારણથી થતું હોય છે। તો એમાં જે આ કારણો બતાવેલા છે એ સ્થૂળ રૂપે બતાવેલા છે કે વધારે આપણે કોઈને દુઃખ તકલીફ આપીએ છે તો કયો બંધ થાય, આપણે જ્ઞાનીની આસાધના કરીએ તો કયો બંધ થાય, આપણે અભિમાન કરીએ આપણા રૂપનો, મદનો, જાતિનો, કુલનો તો કયો બંધ થાય। એવી રીતે એક એ જે બંધ છે એ ફક્ત પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ છે, અને અનુભાગ અને સ્થિતિ તો કશાયના કારણથી જ થાય છે। ઠીક, હવે દેવતા માટે કે છે આયુષ્યમાં એવું થાય, આયુષ્યમાં એવું થાય કે ઓલ ધ ટાઈમ પ્રકૃતિ અને સ્થિતિ થતી હોય, આયુષ્યમાં એવું થાય? સાત કર્મ માટે કે છે, સાત કર્મોની માટે કહે છે, આયુષ્ય માટે નથી। આયુષ્યનો તો એક સાથે જ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ બધું એક સાથે જ થાય। સાધનાજી મહારાજ, સોરી, એક બીજો પ્રશ્ન હતો, આપણે 19 આપે છે કે નિશીલ વ્રત્વમ ચ સર્વેષામ, એમાં એમાં એટલે કે પેલા ત્રણ ગતિની જ વાત કરે છે કે ઇવન એમાં દેવગતિ બી આવી જાય? હા, દેવગતિ પણ આવી જાય છે, પણ વધારે આ ત્રણ માટે જ કહે છે। ઓકે, કારણ કે અહીંયા તો જે સરાગ સંયમ, સંયમા સંયમ, અકામ નિર્જરા, અસંયમ જ વાત કરે છે ને દેવગતિ માટે। હા, તો વ્રત નથી, શીલ નથી, તો પછી સરાગ સંયમ, સંયમા સંયમ કેવી રીતે આવશે? ના આવે। ઓકે, તો દેવગતિ નથી એમાં? હા, દેવગતિ માટે કહે છે કે સરાગ સંયમ, સંયમ તો હોય પણ રાગ સાથે હોય તો એ એનાથી દેવગતિનો બંધ થાય। પછી સંયમા સંયમ એટલે શ્રાવક વ્રત જે છે, શ્રાવકના જે 12 વ્રત છે એનો પાલન એ કરતો હોય છે, પણ એમાં પણ સરાગતા છે એટલે દેવગતિનો બંધ થાય। બંધ હંમેશા યાદ રાખવાનું છે કે સંયમથી નથી થતું પણ સરાગતાથી થાય છે। સરાગ જે છે એ મુખ્ય છે, રાગ સહિત સંયમ હોય કે સંયમા સંયમ હોય, અને રાગ સહિત અકામ નિર્જરા, અકામ નિર્જરામાં લગભગ એવું થાય છે કે જે
उपसर्ग आवे, दुख आवे, तकलीफ आवे, एने भोगवी, पण एनी अंदर मा वधारे कशाय न लावा, तो ये अकाम निर्जरा कहवाय। दुख हमेशा भोगवता रहीए छीए आपणे। हवे समझो के मारू माथू दुखे, तो दुखे तो हूँ हाय बोय न करू, जे दुखे छे एने हूँ सहन करी लो, एमा वधारे क्लिष्ट परिणाम न लाओ, तो मारू बंध न थाय, अने बंध थाय तो देवता देवगति नो बंध थाय। एम सराग संयम, संयमा संयम, अकाम निर्जरा, अने बाल तप। बाल तप एने के छे के परंपरा थी आवतो होय, के मारा दादा मारा परदादा दिवाळी नो अठम करता था, एटले हूँ पण दिवाळी नो अठम करूं। मारा परिवार मा बधा करे छे, अने बस एनो कई समझन नथी शू काम करवू के शू करीने शू फायदो के न फायदो, के एना माटे कोई पण काई कर्या वगर, फक्त कारण के ई परंपरा थी आवे छे तो हूँ करूँ छू, तो ई बाल तप कहेवाय। अथवा जे लोगो जानता नथी अने तपस्या करता हुए, ये कोई वक्त सूखा पांदड़ा खाई ने रहे, कोई वक्त हम एक पग ऊपर उभा रहीने तपस्या करे, केटलाय केटलाय महीना सुधी तपस्या करे, पण एनो मर्म ये जानता न होय, ये हट योगी होय, तो ये पण बाल तप मां गणाय। तो आवी आवी बधी जे तपस्याओ छे, आवा बधा जे व्रत नियमो छे, ई एना कारण थी देवगति नो बंध थाय। हवे मथन वंदन बाबूजी। हाँ हाँ, अब हम लोग कैसा कि भाई बचपन से नौकरशी करते आए हुए, बचपन से नौकरशी करते आए, तभी अकाम निर्जरा होंगी हमारी। अगर वो समझ है, अगर समझ है, देखो कमला जी, शुभ भाव जो है, एक अशुभ भाव में से शुभ भाव में आना, और शुभ भी हमारा लक्ष्य नहीं है। हमारा लक्ष्य क्या है? शुद्ध भाव। शुद्ध भाव, तो जब तक शुभ भाव है तब तक आश्रव है, तब तक आश्रव है और तब तक बंध है ना। तो जो हम नौकरशी करते आ रहे हैं और करनी है वो ठीक है, लेकिन उसमें अगर समझ है, हमारी सम्यक्त्व है, समझ है, तो फिर वो बाल तप नहीं कहलाएगा, तब वो बाल तप नहीं कहलाएगा। और क्योंकि हम व्यवहार को मानते हैं, व्यवहार नए करते करते ही हम उससे नए में जाएंगे। हाँ नहीं, मतलब मैं हमेशा ऐसा ही लगता मेरे को कि भाई करते आ रहे कर रहे, लेकिन फिर भी आपका भाव है, आपको मालूम है, आप कर रहे हैं, समझ पूर्वक कर रहे हैं, निश्चित ही अच्छी बात है और वो शुभ भाव है। शुभ भाव है तो अच्छी बात है, तो वो बाल तप नहीं कहलाएगा, तो वो बाल तप नहीं कहलाएगा। बाल तप में हिंसा भी इंक्लूड है, बाल तप में मतलब अज्ञानता भी इंक्लूड है ना। तो अज्ञानता अगर नहीं है, हिंसा अगर नहीं है, तो वो बाल तप नहीं है। ठीक है, अब जैसे वो पानी में ही खड़े रह करके तपस्या कर रहे हैं, तो अब वो पानी में खड़े रह करके तपस्या करने की क्या जरूरत है? आग ही जला करके तपस्या कर रहे हैं, पंचाग्नि तप तप रहे हैं, वो तो हिंसा है। पानी में खड़े रह करके तप कर रहे हैं, वो भी तो एक हिंसा है। सूखे पत्ते खा रहे हैं, सेवाल खा रहे हैं, पेड़ को लटक रहे हैं, तो वो अज्ञानता है। ठीक है,
इसलिए वो बालदब कहलाएगा। और परंपरा से कि भाई मेरे बाप दादा, मेरे कुल परंपरा, मेरे कुल खानदान से बकरे को बलि देना ये धर्म माना गया है, इसलिए हम कर रहे हैं, ये भी क्या है, ये भी क्या है। तो ये इस तरह की हिंसात्मक और अज्ञानात्मक जो तपस्या है, व्रत है, शील है, वो बाल तप कहलाता है। ठीक बात है, अज्ञान मूलक जी। अब हम आयु कर्म पूरा करके नाम कर्म पर आ रहे हैं। योग वक्रता विसंवादनम चाशुभस्य नामनः। योग वक्रता, योग मन वचन काया की वक्रता, वक्रता का मतलब योग में कोई वक्रता नहीं होती है। दरअसल जो पौद्गलिक मन है, पौद्गलिक जो भाषा है हमारी, पौद्गलिक जो हमारा शरीर है, उसमें क्या वक्रता है? उसमें कोई वक्रता नहीं है। वक्रता हमारे उपयोग में है। और क्योंकि योग का प्रकरण चल रहा है, मतलब आश्रव का प्रकरण चल रहा है, आश्रव में मुख्यतः योग की है, इसलिए योग वक्रता कहा है। बात समझ रहे ना आप लोग? योग जो है, मन शुद्ध मन, जैसे आंखें देख रही है, देख रही है, लेकिन देखने के बाद जो विकार पैदा होता है कि ये खराब है, ये देखने लायक नहीं है, इसको हटाओ, ये मेरे सामने नहीं चाहिए, इस तरह की जो बात आती है वो आंख नहीं करती है। आंख तो केवल देखती है और आपके अंदर में प्रतिबिंब फेंकती है, आपको बताती है कि ये है सामने, बस उसमें वक्रता नहीं है। वक्रता है उपयोग में, मतलब हमारा जो काशायिक मन है, भाव मन है, वो वक्रता लाता है। तो ये योग वक्रता नैमित्तिक बतलाया है, निमित्त कारण है योग, उसमें निमित्त कारण है। योग वक्रता यानी मन में कुछ, वचन में कुछ और करना कुछ, ये है योग वक्रता। और विषमवादनम, विषम, ये भी योग वक्रता, वक्रता और विषमवादन दोनों बातें एक ही है, लेकिन खुद जो करता है वो है योग वक्रता, और दूसरे को करने के लिए कहता है। जैसे कि कोई रास्ते से चल रहा है, सीधे रास्ते से चल रहा है, जहां उसको जाना है उसी पथ पर वो चल रहा है, और उसको कहे कि भाई इधर नहीं, इधर पूरब में नहीं जाना है, पश्चिम में जाओ, तो ये क्या हुआ? जान रहा है कि पूरब में जाना उसका लक्ष्य है और वो ठीक जा रहा है, वो लक्ष्य को प्राप्त कर लेगा, लेकिन फिर भी उसको कहना कि तू पश्चिम में जा। कोई पढ़ रहा है, उसे कहना कि क्या पढ़ करके फायदा है, उससे अच्छा है कि व्यापार कर, पैसा आएगा, ये क्या हुआ? विषमवादन हुआ। ये जो अच्छा कर रहा है उसे गलत रास्ते पर डालना, जो शुभ कर रहा है उसको अशुभ में डाल देना, ये योग वक्रता है। हाँ, ये हो सकता है कि भाई शुभ कर रहा है, उसे ये कहना कि भाई शुभ से भी तेरे को शुद्ध में जाना है, ये केवल तू शुभ ही शुभ करता रहेगा, केवल नौकारशी ही नौकारशी करता रहेगा, तो ये ठीक है, लेकिन इससे भी आगे तुमको उठना है, ऊपर उठना है कि नौकारशी क्या है, इसको जानना है। ये नौकारशी किस लिए की जाती है, क्यों की जाती है, कब की जाती है, कब करने के बाद वो फलित होती है, वो अपने आप फलित होती है या उसको जबरदस्ती से करना चाहिए, ये बातें उसको समझानी है। तो ये समझा करके उसे शुद्ध तक पहुंचाना, हो सकता है कि
शुभ ही शुभ हम करते रहे, हम कर रहे हैं, अच्छा कर रहे हैं, खराब नहीं है, लेकिन उस शुभ से भी शुद्ध तक जाना है, ये उसको जब हम समझाएंगे तो ये विसंवादन नहीं होगा। जैसे कि कांजी स्वामी कहते हैं कि क्या आप संयम पाल रहे हैं, क्या उपवास कर रहे हैं, ऐसा करने से आपको मोक्ष नहीं प्राप्त होगा, ये निश्चय नहीं है, ये निश्चय नहीं। क्या कहता है? शुद्ध की ओर आपको जाने के लिए बताता है, लेकिन शुद्ध की ओर जाने का जो रास्ता है, हम अशुभ में पड़े हुए हैं, तो अशुभ में से ऊपर उठ करके शुभ में आते हैं। जैसे एक बार मैंने कहा था कि कीचड़ में पड़े हुए हैं, तो कीचड़ में हम आगे पैर नहीं डाल रहे हैं, डाल ही नहीं सकते हैं, क्योंकि फिसल जाएंगे और कीचड़ में धस जाएंगे, तो हम उस कीचड़ में से निकल करके हम भूमि पर आएंगे जहाँ कीचड़ नहीं है, जहाँ सूखी भूमि है, वो क्या है? शुभ है। और उस पृथ्वी पर से भी, उस पर से भी हमें ऊपर उठना है, उससे भी हमें ऊपर उठना है, अशुभ में से शुभ में आना है और शुभ में से शुद्ध हमारा लक्ष्य है। तो लक्ष्य की तरफ अगर हमारा ध्यान है तो हमारा शुभ भी शुभ कहलाएगा, अच्छा कहलाएगा, और वो आश्रयों का बंध कम करेगा, मतलब आश्रय कम करेगा। ठीक बात है? कुछ पूछना है? तो दिगंबर मुनि तो हो, तो मुनि ये संयम तो पाड़े, तो पछी ये लोग निश्चय नो के आटलो बधु स्ट्रेस करे ना, એટલે એક તો જિનકલ્પી હોય, એક વખત આપણી ચર્ચા થઈ હતી કે એટલા બધા, અત્યારની વાત હું નથી કરતી, અત્યારે જે દિગંબર છે એની વાત જુદી છે, પણ એવા પણ દિગંબર હશે, એમાં પણ એવા હશે કે ચાલે છે, સમજો ચાલે છે, અને સામે વાઘ આવી ગયો, સાપ આવી ગયો, અગ્નિ આવી ગઈ, ખાડો આવી ગયો, તો પણ એ રસ્તો બદલે નહીં પોતાને બચાવવા માટે, એ જિનકલ્પી કહેવાય, એ નિશ્ચય નહીં ઉપર છે, એ નિશ્ચય ઉપર છે, કારણ કે એ શરીરથી એકદમ ઉપર ઉઠી ગયા છે, એને શરીરને સાચવવું કે શરીરને બચાવવું કે દુઃખ તકલીફથી એને દૂર રાખવું એવા ભાવ નથી, એ નિશ્ચય નહીં છે, બરોબર? આપણે શરીરના સાથે છીએ, શરીરને આપણે નૌકા માનીએ છીએ, આ વ્યવહાર નહીં છે, વ્યવહાર નહીં છે, અને આ શરીર બચશે તો આપણે સંયમનું પાલન કરશું, આપણે તપ જપ કરી શકશું, આપણે દાન પુણ્ય કરી શકશું, તો પણ કારણ કે નિશ્ચય નહીંમાં દાન ધર્મ છે એવું નથી, દાન શુભ છે એ લોકો માને છે કે દાન શુભ છે, સેવા શુભ છે, વયાવચ્ચે શુભ છે, સંયમ શુભ છે, સામાયિક શુભ છે, તપ શુભ છે, પણ શુભમાંથી શુદ્ધમાં જવું છે, ઠીક? સાધનાજી મહારાજ, તમે કહ્યું કે યોગ નિમિત્ત છે વક્રતામાં, પાછું સમજાવો પ્લીઝ. હા, એટલે આંખનું ઉદાહરણ સમજાઈ ગયું? હા, જુએ છે અથવા કાન સાંભળે છે, તો કાન સાંભળે છે, આ જે શબ્દ છે અ બ ક, સમજો કે મહાવીર, તમે બોલ્યા મહાવીર, તો મહાવીર શબ્દ સાંભળી લીધું, સમજો કે તમે કોઈને બદમાશ કહી દીધું, તો બદમાશ શબ્દ પણ સાંભળી લીધું, કાનને એનો કોઈ મતલબ નથી, મહાવીર કે બદમાશ બેમાંથી કોઈ પણ એને એવું નથી કાનને કે આ ખરાબ છે કે આ સારું છે, કાનને કંઈ ખબર નથી, કાન જે ઇન્દ્રિય છે એવી જ રીતે મન પણ જે છે એ શું છે, દ્રવ્ય મન, એ વિચાર કરે, બસ વિચાર કર્યા પછી જેની અંદરમાં ઉપયોગ લાગે, ઉપયોગ એનો જે ભાવ
भाव मन जे छे एना साथे जारे जोड़ाय त्यारे एनी अंदर मां वक्रता अथवा ऋजुता मृदुता ऋजुता आ बे अथवा वक्रता ए आवे। शुद्ध मन मां शुद्ध वचन मां शुद्ध काया मां एटले द्रव्य मन द्रव्य वचन अने द्रव्य काया एमां वक्रता नथी होती के ऋजुता नथी होती ए उपयोग मां होय छे। पण कारण के योग आ साधन छे मन साधन छे वचन साधन छे काया साधन छे तो आ साधन मां जे साध्य छे साध्य न कहेवाय पण जे कई छे कार्य जे छे आ कारण छे अने ई कार्य छे। वक्रता कार्य छे ऋजुता कार्य छे अने आ योग शु छे कारण छे तो ई कारण मां आपणे कार्य स्थापित करी दीधो। जेवी रीते कहीए के अन्नम वही प्राणा अन्न प्राण छे ज्यां सुधी आपणे अन्न न खाईए त्यां सुधी आपणे जीवन जीवी न शकीए तो अन्न ने अंदर मां आपणे शुं कही दीधुं के आ प्राण छे अन्न प्राण छे पण प्राण नुं कारण छे अन्न शुं छे प्राण आपणा प्राण टकावा माटेनो ए अन्न कारण छे पण आपणे जे कार्य छे एने ज आपणे कारण मां मूकी दीधुं। अन्नम वही प्राणा अन्न प्राण छे एवी रीते कही दीधुं। एवी ज रीते अहियां योग जे छे ए एनी अंदर मां वक्रता जे कीधुं छे ए वक्रता योग नी नथी उपयोग नी छे। थैंक यू सांगाजी। अशुभ उपयोग अशुभ उपयोग वक्रता અને શુભ ઉપયોગ શું થશે ઋજુતા અને મૃદુતા। હા તો યોગ વક્રતા વિસંવાદનમ ચાશુભસ્ય નામના। હવે પ્રશ્ન છે કે વક્રતા અને વિસંવાદન બે એક જ છે બે નો અર્થ એક જ છે વક્રતા એટલે સરળતા ન હોવી અને વિસંવાદનમાં શું છે બીજા માટે બીજા માટે કરવું એક તો પોતે જ વક્ર કાંઈક નો કાંઈક વિચાર કરે ને કાંઈક કરે કાંઈક બોલે અને કાંઈક કરે એટલે પોતે જ પોતાનું એને એટલે એક ત્રણેની એક સ્થિતિ ન હોય જે વિચાર કરે એ જ બોલે અને એ જ કરે। જેવી રીતે આપણે વિચાર કરીએ કે આપણને રોજ સ્વાધ્યાય કરવી જોઈએ આપણા મનની અંદરમાં આપણે વિચાર કરતા હોઈએ અને આપણે બીજાને કદાચ કહીએ પણ કે હા હું રોજ સ્વાધ્યાય કરું છું પણ કોઈ વખત આપણે કરીએ કોઈ વખત નથી કરતા કોઈ વખત સ્વાધ્યાય કરતા કરતા આપણે બીજા વિચારે ચડી જઈએ કોઈ વખત આપણે બે મિનિટ પાંચ મિનિટ વાંચીએ અને પછી આપણે મૂકી દઈએ અને બીજું કામ કરીએ। આપણે રોજ સ્વાધ્યાય એકદમ સિરિયસલી ન કરતા હોય છતાં પણ આપણે કહેતા હોય આપણા મનને આપણે સમજાવતા હોય કે ના હું રોજ સ્વાધ્યાય કરું છું તો આપણી પોતાની જ આ વક્રતા છે પોતાની આ વક્રતા અને બીજાને બીજાને ઊંધે રસ્તે ચડાવવું આ વિસંવાદન છે। એ સ્વાધ્યાય કરતો હોય તો એને કહેવાનું કે ના તારે સ્વાધ્યાય ન કરવી જોઈએ તારે તો આ કામ પહેલાં કરવું જોઈએ તારે ઓલું કામ પહેલા કરવું જોઈએ સ્વાધ્યાય એકાદ દિવસ મૂકી દે તો શું વાંધો છે આપણે એવું કહીએ તો એ વિસંવાદન છે વિસંવાદન છે। આપણે જાણીએ છીએ કે રોજ સ્વાધ્યાય કરવી જ જોઈએ પણ એને આપણે કંઈક બીજું સારા રસ્તે ચડાવીએ તો એ વાત જુદી છે પણ ઊંધે રસ્તે ચડાવીએ તો એ વિસંવાદન છે। બરાબર ઠીક ચાલીએ આગળ। હા થેન્ક યુ સાધનાજી। હવે બહુ મોટો સૂત્ર છે બહુ મોટો સૂત્ર છે પણ બહુ સરસ છે બહુ બહુ જ સરસ છે। એ ગુરુદેવ જ્યારે હતા ને તો કેટલીય વખત અમને એ સૂત્ર ફટાફટ ફટાફટ એક ક્ષણની અંદરમાં આખું સૂત્ર બોલી નાખતા હતા તો મજા આવે એવું છે બહુ કઠિન નથી
અને આખો આ છઠ્ઠો અધ્યાય આમ તો કઠિન નથી જ, કોઈ કોઈ વાત કઠિન નથી. આ આશરો છે, બસ કર્મનો આવવાના દ્વાર છે. અને આ મોટામાં મોટો જે સૂત્ર છે એ એટલા માટે શ્રેષ્ઠ છે કારણ કે એ તીર્થંકર ગોત્ર કેવી રીતે બંધાય, તીર્થંકર નામ કર્મ કેવી રીતે બંધાય એના માટેનું છે. તો આ આપણે યોગ વક્રતા વિસંવાદનમ ચાશુભસ્ય નામનું કીધું, અને પછી વિપરીતમ શુભસ્ય, જ્યાં વક્રતા નથી જ્યાં વિસંવાદ નથી ત્યાં શુભ શુભ નામ કર્મનું બંધ થાય છે. એ વાત પાકી થઈ ગઈ. હવે આ નામ કર્મ જ છે એટલે મોટામાં મોટું પુણ્ય, મોટામાં મોટું પુણ્ય. તમને ખબર છે કે શુભ નામ કર્મના કારણથી આપણી આંખ સારી મળે આપણને, આપણો નાક નકશો સારો મળે, આપણો વર્ણ સારો મળે, આપણો કંઠ સારો હોય, આપણી ચાલવાની ગતિ સારી હોય, આપણો શરીરનો સંસ્થાન સારો હોય, આપણા વાળ સારા હોય, આપણે જે કંઈ સારું છે એ બધું શુભ નામ કર્મના કારણથી છે. એમાં પણ શુભમાં પણ શુભતર શુભતમ જે છે એ તીર્થંકર નામ કર્મ છે. તો એ તીર્થંકર નામ કર્મ ફક્ત આ વક્રતા અને વિસંવાદ ન હોવું એટલું જ નહીં, પણ એના માટે શું શું છે એ બધા 20 બોલ અથવા 18 બોલ, એમાં 20 બોલ આમ હિન્દીમાં કહો તો 20 બોલ કહે છે, અને બાકી અહીંયા 18 આપણે ગણીએ તો 18 છે. સજ્જનજીમાં આપણે ઓલ્ડ થાય તો આપણું નામ કર્મમાં ચેન્જીસ કેવી રીતના આવે, ઇન ધ સેન્સ કે આપણે યંગ હોય ત્યારે આમ બ્યુટીફુલ હોય અને પછી બધું ચેન્જ થતું જાય, વાળ ધોળા આવી જાય, સ્કિન રિંકલ થતી જાય, તો એ કેવી રીતના, ઇન ધ સેન્સ કે નામ કર્મ સાથે શું રિલેશન છે? ઘણા એવા પણ હોય કે વૃદ્ધ હોય તો પણ સારા લાગે, ઘણા એવા પણ હોય, અને ઘણા એવા પણ હોય કે યંગ એજમાં પણ ખરાબ લાગે છે ને, એવું પણ હોય. હા ઠીક છે, પછી એ નામ કર્મ ધીરે ધીરે થોડું ઓછું થઈ જતું હશે, એ ઓછું થઈ જતું હશે. એ તો બહુ ગહન આ કર્મનો ગતિ, આ કર્મની ગતિ છે એ ગહન છે. ઘણી વખતે તમને ખ્યાલ છે કે હવે કાગળ છે તો જે કાગળ ઉપર આપણે લખીએ તો લખતા લખતા કોઈ વખત આપણે 4 લાઈન લખીએ અને પછી આટલો અડધો કાગળ એમને એમ રહી જાય અને પછી એ રદ્દીમાં વયો જાય. કદાચિત એ રદ્દીમાં પણ કદાચિત એનું કંઈક પાછું રીસર્કલ થઈને સારું પણ થઈ જાય અને કોઈ વખત એ ગટરમાં પણ ફેંકાઈ જાય, મટી થઈ જાય. તો હવે આ શું છે ખબર નહીં. ઘણી વખતે આપણને એમ લાગે કે બધાને આપણે બધાને તમને અમને બધાને બધાને આખા જેટલા પણ મનુષ્ય જાતિ છે બધાને જે આંખો છે આ અહીંયા જ કેમ અહીંયા નથી, આ આંખ કેમ અહીંયા આંખ નથી, કેમ અહીંયા આંખ નથી, આ કાન અહીંયા કેમ નથી, આ નાક અહીંયા કેમ નથી, આ હાથ અહીંયા જ કેમ છે, આ હાથ અહીંયા કેમ નથી, અહીંયા બે હાથ લટકતા હોય એવું કેમ નથી. આપણે બધાએ એક સરખા જ કર્મ કર્યા છે કે અહીંયા જ વાળ છે, કે અહીંયા બધા વાળ હોય, અહીંયા બધા વાળ હોય એવું કેમ નથી. આ નામ કર્મ શું આપણે બધાએ એક સરખા કંઈક કામ કર્યા છે બધા મનુષ્ય જાતિમાં, અને બધા જેટલા પણ પશુ છે તો એ પશુઓની પણ એક જેવી આકૃતિ હોય, એમાં કોઈ ખરાબ લાગે કોઈ સારું લાગે એ વાત જુદી છે, થોડું કંઈ. જેવી રીતે હવે આ પાંદડા છે તો આંબાના પાંદડા જે છે અને લીંબુના પાંદડા જે છે, નીમના પાંદડા જે છે એ એક સરખા એવા ને એવા, તો એક પાંદડાએ જે કર્મ કર્યા હશે બીજા પાંદડાએ એવા જ કર્મ કર્યા હશે. શું છે, બહુ બહુ મુશ્કેલ છે આ બધું, આ ડિટેલમાં જોવું બહુ મુશ્કેલ છે,
સર્જનશીલમાં તમારી વાત સાચી છે, કે આપણે ઇંગ્લિશમાં કહીએ તો જીન્સ આપણે કહીએ, જીન જેન તમે જે એક્સપ્લેન કરો છો જેનેટિક મટીરિયલને લીધે આવી રીતના શેપ્સને થાય, તો ઘણી વાર વિચાર કરે કે કર્મ અને જીન્સનું શું લાગુ વળગે, કેવી રીતના લાગુ વળગે. તો કેમ એક છે પૂતગલ અને બે પૂતગલ તો છે, આમ કર્મ અને જીન્સ એ પૂતગલ છે, પણ આ બહુ અઘરું છે. છતાં પણ હવે વિજ્ઞાન ખબર નહીં ક્યારે ક્યાં સુધી પહોંચશે, પણ જે કંઈ છે ફક્ત એક જ જાણવાનું છે એની અંદરમાં, કે આ જે આપણને કહે છે શાસ્ત્રો એ ફક્ત સારા કર્મો ઉપર આપણને વાળવા માટે કહેતા હોય છે, કે આપણે શુભ કામ કરતા રહીએ, આપણે સારું કામ કરીએ, આપણે ખરાબ ન કરીએ, ઊંધે રસ્તે આપણે ન જઈએ, સારા રસ્તે ચલીએ, બીજાના સુખમાં. સૌથી બધા શાસ્ત્રોનો જે સાર છે, જે જેને આપણે કહીએ કે બસ એક જ તત્વ જે છે, તાઈ મહારાજ ઘણી વખત કહે છે કે મેત્તિમ ભૂયે સુકપ્પયે, બસ આનાથી વધુ મહાવીરને કંઈ કહેવું નથી, કોઈ પણ તીર્થંકરને કાંઈ કહેવાનું નથી. મેત્તિમ ભૂયે સુકપ્પયે, બસ બધા સાથે મૈત્રી રાખો, આમાં બધું 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 આવી જાય છે. આ ઠીક છે, આપણે જાણવા માટે આપણે જાણીએ છીએ, પણ જાણવાનો જે સાર છે, જે સાર છે એ એક જ છે, જેને આપણે કહીએ ને કે જાણવાનું સાર શું, જાણીએ છીએ તો જાણવાનું સાર શું છે, આચરણ. આચરણ એટલે શું? મૈત્રી કરો બધા સાથે, કોઈના સાથે શત્રુતા નહીં રાખો, કોઈના સાથે વૈર વિરોધ નહીં રાખો, ઠીક છે, સારું આચરણ કરો, બસ એ જ એક ઉદ્દેશ છે આપણો, ઠીક છે. તો હવે તીર્થંકર થવું છે ને આપણને, હા, તો આ સૂત્ર એકદમ ધ્યાનથી સાંભળો, ખૂબ મજા આવશે, યાદ કર્યા પછી ખૂબ મજા આવે બોલવામાં. દર્શન વિશુદ્ધિ વિનય સંપન્નતા શીલ વ્રતેશ્વનતિ ચારો વિક્ષ્ણમ જ્ઞાનોપયોગ સંવેગૌ શક્તિ તસ્ત્યાગ તપસી સંગ સાધુ સમાધિ વૈયાવૃત્યકરણ મર્હદાચાર્ય બહુશ્રુત પ્રવચન ભક્તિ રાવશ્યકા પરિહાનિર માર્ગ પ્રભાવના પ્રવચન વત્સલત્વમિતિ તીર્થકૃત્વસ્ય. ફરીથી બોલું છું, દર્શન વિશુદ્ધિર વિનય સંપન્નતા શીલ વ્રતેશ્વનતિ ચારો ભિક્ષ્ણમ જ્ઞાનોપયોગ સંવેગૌ શક્તિ તસ્ત્યાગ તપસી સંગ સાધુ સમાધિ વૈયાવૃત્યકરણ મર્હદાચાર્ય બહુશ્રુત પ્રવચન ભક્તિ રાવશ્યકા પરિહાનિર માર્ગ પ્રભાવના પ્રવચન વત્સલત્વમિતિ તીર્થકૃત્વસ્ય. આમાં તીર્થંકર થવા માટે આ કારણો છે, આમાંથી એક પણ થઈ શકે અને આ બધા પણ થઈ શકે. શું? દર્શન વિશુદ્ધિ. સૌથી મોટી વાત જે છે, સૌથી પહેલામાં પહેલું આપણો તત્વાર્થ સૂત્રનો પહેલો સૂત્ર છે સમ્યક દર્શન, બરોબર. તો દર્શન વિશુદ્ધિ, દર્શન વિશુદ્ધિ જોઈએ, સમ્યક દર્શનની વિશુદ્ધિ. પછી વિનય સંપન્નતા, વિનય હોવું જોઈએ. વિનય ક્યારે આવે? જ્યારે અભિમાન ન હોય ત્યારે, બરોબર. વિનય સંપન્નતા હોવી જોઈએ. પછી શીલ વ્રતેશ્વનતિ ચારો ભિક્ષ્ણમ, શીલ અને વ્રત, શીલ અને વ્રત
तो श्रावक ना बार व्रत मा पांच व्रत अने बाकी ना जे छे गुण व्रत अने शिक्षा व्रत जे सात छे ई शील कहेवाय अने साधु माटे जे तप छे नियम छे अभिग्रह छे जे कई छे ई शील कहेवाय। तो शील अने व्रत मा अनतिचार एटले अतिचार न लागवा दे अर्थात प्रमत्त न होय अप्रमत्तता राखे एटले निरंतर जागृति रे। अभिक्षणम नो अर्थ छे क्षण क्षण क्षणे क्षणे समयम गोयम मापमये कीधु ने कि समय समय ऊपर एनो व्रत ऊपर ध्यान रे शील ऊपर ध्यान रे। पछी ज्ञानोपयोग संवेगौ ज्ञान मा निरंतर उपयोग रे ज्ञान मा एटले आपणे स्वाध्याय करता रहिए ज्ञाननी प्राप्ति करता रहिए हमेशा ज्ञान अपनने मळे एना माटे आपणे पुरुषार्थ करता रहिए ई ज्ञानोपयोग थयो। अने पछी संवेग संवेग एटले जे अपनने इंद्रियो ज्या दौड़ावे ज्या संसारना आकर्षणों अपनने दौड़ावे त्यांथी आपणे हमेशा सावधान रहिए। संवेग संवेग नो अर्थ छे वैराग्य संवेग नो अर्थ छे संसार थी हटीने रहेवू एटले संसार चक्रमां गति करवा माटे आपणे प्रयत्न न करिए संसारमां न जईए इंद्रियो ज्या आपणने खेंचीने लई जाय छे मन ज्या आपणे खेंचीने लई जाय छे त्यां आपणे न जईए संसारथी विरक्ति राखीए ए संवेग कहेवाय। पछी शक्ति तस त्याग तपसी जेटली शक्ति छे शक्ति थी अलग हटीने नहीं कि भाई तमे न करी शको छता पण तमे मांस खमन करो एम नहीं पण जेटली तमारी शक्ति छे ए शक्ति ने तमे छुपावो नहीं पण ए शक्ति प्रमाणे तमे त्याग करो तपस्या करो। त्याग अने तपस्या अलग अलग छे तपस्या एटले उपवास के एकासनो के आयंबेल के मांस खमन के जे कई छे ई तो तप कहेवाय। अने त्याग तमारे काई पण जे वस्तु तमे छोड़ी शको छो छोड़वाथी तमने कई तकलीफ नथी तमे छोड़ी शको छो तो एटले हमेशा जारे पण तप करवू होय त्यारे एक गाथा छे कि बलम थामम च पेहाय तमारो बल जुओ तमारी क्षमता जुओ तमारो आसपासनो वातावरण जुओ बधुं जोईने अने पछी तमे तप करो। आम जबरदस्ती थी तम तप करशो तो हठयोग कहेवाशे कि भाई तमारा घरमां तमारा परिवारमां तमारी अमुक कार्यनी आवश्यकता छे अने तप करीने बेसी जाओ तमे तमने कमजोरी आवे अने तमे ई काम न करी शको एवं नहीं। तो शक्ति तो त्याग तपसी एटले तमारी शक्ति प्रमाणे तमारा स्वास्थ्य प्रमाणे तमे त्याग अने तप करो। पछी शुं करो संघ साधु एने संघने अने साधुने समाधि थाय एने समाधि उपजे एने साता उपजे एवं तमे काम करो एनी वैयावृत्य करो एनी सेवा करो। पछी अर्हदाचार्य बहुश्रुत प्रवचन भक्ति अर्हत आचार्य बहुश्रुत अने प्रवचन प्रवचन नो अर्थ छे निर्ग्रंथ प्रवचन एटले शास्त्र। तो अरहंतनी भक्ति करो आचार्यनी भक्ति करो जे बहुश्रुत छे ज्ञानी छे एनी भक्ति करो अने प्रवचन एटले शास्त्रनी भक्ति करो। आ चार वस्तु छे एनी तमारे भक्ति करवानी। पछी आवश्यकता परिहानी जे तमारा आवश्यक कार्य छे अथवा क्षण आवश्यक कहेवाय छे प्रतिक्रमण ने तो एनी अंदरमां अपरिहानी एमा निरंतरता राखो
પછી માર્ગ પ્રભાવના જે પ્રભુનો માર્ગ છે આ જીન માર્ગ છે આ જીન માર્ગની પ્રભાવના કરો એટલે જીન માર્ગ વધારેમાં વધારે આ લોકો સુધી પહોંચી શકે એના માટે તમે કંઈક સારા કામ કરો પછી પ્રવચન વત્સલત્વ પછી શાસ્ત્ર શાસ્ત્ર પ્રતિ તમારે વાત્સલ્ય ભાવ રાખવાનું જેવી રીતે એક ગાય પોતાના બચ્ચા પ્રતિ વાત્સલ્ય રાખે છે જેવી રીતે એક માં પોતાના સંતાન પ્રતિ વાત્સલ્ય ભાવ રાખે છે એવી રીતે તમે વાત્સલ્ય ભાવ રાખો શાસ્ત્ર વચનો પ્રતિ શાસ્ત્ર પ્રતિ નૌકાર મંત્ર બોલે તો તમારે અંદરમાં એક વાત્સલ્ય ભાવ આવવો જોઈએ એટલે કે જીનેન્દ્ર કહું છું અને તાઈ મહારાજે મને પાલિતાના જવાનું કહે છે તો હું 28 તારીખે પાલિતાના પહોંચું છું ત્યાં સુધી 26 તારીખનો આપણો એક સેશન થશે તો 26 નું આપણે કરશું અહીંયા એટલે આ છઠ્ઠો અધ્યાય આપણે પૂરો કરશું અને છઠ્ઠા અધ્યાયના હું 5 પ્રશ્ન તમને બધાને પૂછીશ તમે છઠ્ઠો અધ્યાય બરાબર તમે વાંચીને રાખજો સ્વાધ્યાય કરજો અને હું બધાને જય જીનેન્દ્ર કહું છું અને મંગલ પાઠ સંભળાવું છું આજે ભરતભાઈ દેખાના નહી મને ભરતભાઈ છે નમો અરહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયરિયાનમ નમો અજ્જાયાનમ નમો લોયે સર્વ સાહુનમ એસો પંચ નમોકારો સર્વ પાવ પણાસનો મંગલાનંચ સવ્વે સિમ્પળમ હવૈ મંગલમ ગુરુદેવ કે અજ્ઞા ચત્તારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લોગુત્તમા અરહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો ચત્તારી શરણમ પવજ્જામિ અરહંત તે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ ચાર શરણા દુઃખ હરણા સુખ કરણા ઓર શરણા નહીં કોઈ જો ભવિ પ્રાણ આદરે અક્ષય અમર પદ હોય ઓમ શાંતિ તાઈ મારા સુખ સાતામાં છે અને હું અને રોહિણીજી પાલિતાના જશું પછી મારે એક મહિનો ત્યાં રોકાવાનો છે અને ત્યાંથી જ આપણે ક્લાસે શરૂ રાખશું આજી જય જીનેન્દ્ર બધાને.